શ્રી માલંગ પ્રાથમિક શાળાના ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારું નામ મકવાણા ઉમેશભાઈ છે. મારા આજનો વિષય છે સ્વામીજીની એકાગ્રતા. સ્વામીજી, મનની એકાગ્રતા તીવ્ર હતી. તેઓ કોઈ પણ વાત મનથી સમજી લેતા તો તેને પછી ભૂલ્યા નહીં. તેઓ સ્વામીજીને કોઈ પણ કામ મનથી કરતા અને તેમાં એકાગ્રતા રાખતા. તો ચાલો આપણે સ્વામીજીના એક પ્રસંગ વિચાર જાણીએ. સ્વામીજી એકવાર અમેરિકામાં ધર્મ પ્રચાર માટે ગયા હતા. તેઓ ત્યાં ઘણી બધી જગ્યાએ મહાનુભાવોને મળવા જતા હતા અને ત્યાં એકવાર તેઓ રમતના મેદાન પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં મેદાનમાં છોકરાઓ સરાવાળી બંદૂકથી રમત રમી રહ્યા હતા. તેમાં એક છોકરો તળો હવામાં ઉછાળે અને બીજો છોકરો નિશાન ટાંકે. કેટલાક છોકરા નિશાન ટાંકી જતા અને કેટલાક ચૂકી જતા. નિશાન ન ટાંકી ચૂકેલા છોકરા ઉપર સ્વામીજી હસતા હતા. ત્યાં જ છોકરાઓએ તેમને સ્વામીજીને તેમજ તેમની સાથે સામેલ કર્યા અને એક છોકરાએ તેમના હાથમાં ગન થંભાવીને કહ્યું, તમારે એક જ વારમાં નિશાન ટાંકવાનો છે. ત્યારે બધા જ છોકરાઓને લાગ્યું કે સ્વામીજી નિશાન નહીં ટાંકી શકે ને હાર માની લેશે. પરંતુ નહીં, સ્વામીજીએ નિશાન એક જ વારમાં નિશાન ટાંક્યો અને વારાફરતી 4 વાર નિશાન ટાંકીને છોકરાઓને ચકિત કરી દીધા. સ્વામીજીએ તેમના જીવનમાં પ્રથમ વાર જ નિશાન ટાંકવાની રમત રમી હતી અને તેમાં પણ સફળ થયા. રમત રમ્યા પછી છોકરાઓએ તેમને તેનો રહસ્ય પૂછ્યું અને સ્વામીજીએ તેમને સરળ ભાષામાં બોધ આપ્યો કે કોઈ પણ કાર્યને એકાગ્રતાથી કરતા તેમાં સફળ થઈ જશે. જેમ કે મેં પહેલાં નિશાન ટાંકવાની રમત જોઈ પણ નથી અને રમી પણ નથી અને તમે કીધું ત્યારે મેં આ રમત રમ્યા અને તેમાં સફળ થયું. હું અંતે એક સ્વામીજીનું સુવાક્ય, પ્રખ્યાત સુવાક્ય કહેવા માગું છું. જેના શબ્દો છે, હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી પ્રાર્થના કરતા પણ જલ્દી ઈશ્વરને નજીક પહોંચી શકાય છે. અસ્તુ.